નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ YouTube ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના વિડિયોમાં આપણે ગેજેટમાં પ્રસિદ્ધિ માટે ઓનલાઈન અરજી કરવા, રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ YouTube ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આવા જ અવનવા ઉપયોગી માહિતીના વિડીયો જ્યારે પણ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, ગુજરાત સરકારના ગેઝેટ એટલે કે રાજપત્રમાં પ્રસિદ્ધિ માટે આપણે અરજી કરવી પડે છે, અને તે અરજી કઈ રીતે કરવી, તેનું ફોર્મ કેવું હોય છે તેના વિશે આપણે અલગથી એક વિડીયોમાં માહિતી મેળવી ગયા છીએ. જો તે તમે જોવા માંગતા હોય તો આઈ બટન ઉપર લિંક આપેલી છે. તો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે આ ગેઝેટમાં નામ કે અટક બદલવાના પ્રસિદ્ધિ માટે ઓનલાઈન અરજી કરવા માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ નામ કે અટક બદલવા માટે ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તો ઓનલાઈન અરજી કરતા પહેલાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે બ્રાઉઝર પર જઈએ અને ત્યાં વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, મેં અહીંયા બ્રાઉઝર ખોલી લીધું છે. હવે હું અહીંયા ગૂગલ સર્ચમાં ઈ ગેઝેટ લખી લઈશ અને સર્ચ કરી લઈશ. જે સર્ચ કરતાં આપણને ઈ ગેજેટની જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ઓફિશિયલી વેબસાઇટ છે તેની લિંક પહેલી જ જોવા મળી જશે. તો અહીંયા જે લિંક છે ઈ ગેજેટ તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. જે ક્લિક કરતાં પેજ લોડ થઈ અને આ પ્રમાણે સ્ક્રીન ખુલી જશે. તો અહીંયા જે પોપઅપ મેસેજ આવે છે તેને આપણે ક્લોઝ કરી દઈશું. તો મિત્રો, આમ તો કોઈ પણ જગ્યાએ રજીસ્ટ્રેશન કરવું એ કંઈ બહુ મોટી વાત નથી, પણ ઘણા બધા મિત્રો એવા હોય છે કે જેઓને આ સિસ્ટમથી વાકેફ નથી હોતા, તો તેમના માટે આ ઉપયોગી થઈ રહેશે. તો આપણે જોઈએ કે આ રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું. તો રજીસ્ટ્રેશન કરવા માટે આપણે અહીંયા જે મેનુમાં લોગિનનું મેનુ છે તો લોગિન બટન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. જેવા આપણે લોગિન ઉપર ક્લિક કરશું એટલે આ પ્રમાણેની બીજા વિન્ડોમાં એક સ્ક્રીન ખુલી જશે, અને આ સ્ક્રીન ખુલી ગયા પછી જો તમે પહેલેથી જ રજિસ્ટર્ડ હોય તો અહીંયા તમારો યુઝર આઈડી, અહીંયા પાસવર્ડ અને નીચે જોવા મળતો કેપ્ચા કોડ છે તે આ બોક્સમાં ટાઈપ કરી અને સાઇન ઇન આપશો એટલે તમે સાઇન ઇન થઈ જશો. પણ જો તમે અગાઉથી રજિસ્ટ્રેશન ન કરેલું હોય તો અહીંયા નીચે તમને ન્યૂ યુઝર રજિસ્ટ્રેશન હિયર એ લિંક જોવા મળી રહી છે. તો આ લિંક ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. તો ચાલો હું તેના ઉપર ક્લિક કરી દઉં છું. તેના ઉપર ક્લિક કરતાની સાથે આ પ્રમાણે યુઝર રજિસ્ટ્રેશનનું એક ફોર્મ આવી જશે. તો આ ફોર્મમાં જે લાલ ફૂદડીવાળી વિગત છે તે ભરવી ફરજિયાત છે. તો હવે આપણે જોતા જઈએ કે તેમાં શું શું વિગત દાખલ કરવાની છે. તો સૌથી પહેલાં આ બોક્સમાં આપણે પ્રથમ નામ એટલે કે અરજદારનું નામ લખી લેવાનું છે. ત્યાર પછી લાસ્ટ નેમ એટલે કે અટક ટાઈપ કરી લેવાની છે. ત્યાર પછી તમારું ઈમેલ એડ્રેસ દાખલ કરી દેવાનું રહેશે, અને ત્યારબાદ અહીંયા તમારો મોબાઈલ નંબર દાખલ કરી દેવાનો રહેશે. અને આટલી વિગતો દાખલ કર્યા પછી અહીંયા સેન્ડ ઓટીપી બટન ઉપર ક્લિક કરવાનું રહેશે, અને એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે અને તે ઓટીપી છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે. આટલી વિગત દાખલ કરી લીધા પછી નીચે આપણે અહીંયા યુઝર નેમ, તો આપણે જે યુઝર નેમ રાખવા માંગતા હોઈએ તે યુઝર નેમ અહીંયા લખી લેવાનું રહેશે, અને ત્યાર પછી આપણા યુઝર નેમનો જે કંઈ પાસવર્ડ રાખવા માંગતા હોય તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી લેવાનો છે, અને ત્યાર પછી નીચેના બોક્સમાં ફરીથી કન્ફર્મ કરવાનું રહેશે. તો બંને બોક્સમાં પાસવર્ડ એક સરખો હોવો જરૂરી છે. અને આટલી વિગતો દાખલ કરી લીધા પછી સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું આ તમામ વિગતો ભરી લઉં છું અને ત્યાર પછી સબમિટ બટન ઉપર ક્લિક કરું છું એટલે આપણે આગળ જોઈશું કે શું પ્રોસેસ કરવાની આવે છે. તો મિત્રો, સેન્ડ ઓટીપી બટન ઉપર ક્લિક કરતાં તેની નીચે ઓટીપી સેન્ડ સક્સેસફુલીનો એક મેસેજ જોવા મળે છે, અને આપણા મોબાઈલ ઉપર એક ઓટીપી આવી જાય છે જે આ બોક્સમાં આપણે ટાઈપ કરી લઈશું. તો મિત્રો, મેં અહીંયા તમામ વિગતો દાખલ કરી લીધી છે. હવે હું અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરી દઉં છું. તો આ પ્રમાણે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ડિટેલ સક્સેસફુલી એડેડનો એક મેસેજ આપણને જોવા મળી જશે. તો આપણું રજીસ્ટ્રેશન થઈ ગયેલું છે.
તો મિત્રો મારું રજીસ્ટ્રેશન થઈ ગયું છે. હવે હું અહીંયા લોગિન બટન ઉપર ક્લિક કરી મારું યુઝરનેમ અને પાસવર્ડ ટાઈપ કરી અને લોગિન થઈ જઉં છું. ત્યારબાદ તમને તે સ્ક્રીન બતાવું છું. તો હવે હું અહીંયા સાઇન ઇન બટન ઉપર ક્લિક કરી દઉં છું. સાઇન ઇન બટન ઉપર ક્લિક કરતા આ પ્રમાણે આપણે લોગિન થઈ જઈએ છીએ. તો મિત્રો લોગિન થતાની સાથે આ પ્રમાણેની સ્ક્રીન આપણી સામે આવી જાય છે, જેમાં જો આપણે કોઈ અરજી કરેલી હોય અને પેન્ડિંગ હોય તો અહીંયા આપણને તેની સંખ્યા જોવા મળી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો. આ ઉપરાંત ચેન્જ ઓફ નેમ એન્ડ સરનેમ, જો તમે અંગ્રેજીમાં નામ સુધરાવવા માગતા હોય તો અહીંયા પહેલો ઓપ્શન છે. ત્યાર પછી નામ અટકમાં ફેરફાર ગુજરાતીમાં સુધરાવવા માગતા હોય તો બીજો ઓપ્શન છે. ચેન્જ ઓફ બર્થ ડેટ, તેના માટે અહીંયા ત્રીજો ઓપ્શન છે. ચેક પેમેન્ટ સ્ટેટસ, તમે જે પેમેન્ટ કરેલું હોય તેનું સ્ટેટસ જોવું હોય તો અહીંયા ઓપ્શન છે. ફી પેમેન્ટ માટેનો પણ અહીંયા ઓપ્શન છે. એપ્રુવ્ડ નેમ એપ્લિકેશન, એટલે કે તમે નામ સુધારા માટેની જે અરજી કરી હોય અને એપ્રુવ થયેલી હોય તો તેની વિગત પણ અહીંથી જોઈ શકાશે. એપ્રુવ્ડ બર્થ ડેટ એપ્લિકેશન, તો તે પણ અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ. અને આપણા યુઝર આઈડીનો પાસવર્ડ અહીંયાથી ચેન્જ કરી શકીએ છીએ. તો મિત્રો આ પ્રમાણે તમે જે ડાયરેક્ટર ઓફ ગવર્મેન્ટ પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરીની ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં તમે રજીસ્ટ્રેશન કરી શકો છો. અને ત્યારબાદ તમે ગેઝેટમાં પ્રસિદ્ધિ માટે ઓનલાઈન અરજી કરી શકો છો. તો આવનાર સમયમાં બીજા વિડીયોથી આપણે આપને બતાવીશું કે નામ અને અટકમાં ફેરફાર કરવા માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકાય. તો મિત્રો આશા રાખું કે ગવર્મેન્ટ ગેઝેટમાં પ્રસિદ્ધિ માટે ઓનલાઈન અરજી કરવા માટે રજીસ્ટ્રેશન કઈ રીતે કરી શકાય તેના વિશેની વિગતવાર માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.